सचिव जयंती रविए पण आज माहिती आपी हती। गुजरात में वधु 54 कोरोना पॉजिटिव केस नोंधाया छे। आ साथ ज राज्य में कुल पॉजिटिव केस नो आंकड़ो 432 पर पहुंचो छे। महत्वनुं छे कि अमदावाद में गईकाल सांज थी अत्यार सुधी में 31 नवा पॉजिटिव केस नोंधाया छे, तो आ तरफ वडोदरा में अत्यार सुधी 77 केस थई चुक्या छे। कोरोनाग्रस्त 34 लोको साजा थया छे, जेमने होस्पिटल में रजा आपवामां आवी छे। तो राज्य में अत्यार सुधी कुल मृत्यु आंक 19 पर पहुंचो छे। गुजरात में आज कोविड 2019 ने लगती विगत आ प्रमाणे छे। गई कालनी जे आपी प्रेस कॉन्फ्रेंस थी त्यार बाद आजना कुल केस 54 छे। आज एक पेशंट जे आपड़ा छे साजा थईने डिस्चार्ज थया छे। जे 54 एटले 54 केसेस छे एनी ब्रेकअप आ प्रमाणे छे। अमदावादना 31, वडोदराना 18, આણંદના 3, સુરત 1, ભાવનગર 1, એમ કરીને કુલ 54 પોઝિટિવ કેસીસ નવા આવ્યા છે। આમાં ફરી આપણે બધાને કહેવા માંગીએ છીએ કે સિચ્યુએશન બિલકુલ આ અંકુશમાં જ છે। આ કોઈ આશ્ચર્યની વાત નથી, આપણી એક્સપેક્ટેડ જ વાત હતી। આપણે ડિસાઇડ કર્યું હતું, આપણી એક વ્યૂહરચના હતી 4-1 દિવસ પહેલાં, કે આ રીતે જે જે આપણા હોટસ્પોટ્સ છે કે જેની અંદર મોટી સંખ્યામાં કેસીસ આપણે જોવા મળવાની એક સંભાવના હતી, આપણું અનુમાન જ હતું, કેમકે ત્યાં ક્લસ્ટરિંગ થયું હતું, અને એના આધારે આપણે એવું ડિસિઝન લેવાયું છે કે એની અંદર અગ્રેસિવ ટેસ્ટિંગ કરવાનું હતું, જેથી કે એક એક કેસ આપણે વીણી વીણીને કાઢી શકીએ અને એને પછી ટ્રીટમેન્ટ અને જે પણ અથવા આઇસોલેટ કરીને પ્રોટોકોલ પર રાખીને ક્વોરન્ટીન જેને કરવાના હોય એમ કરીને પછી એન્શ્યોર કરીએ કે ફરી એ વિસ્તાર પણ બિલકુલ કોરોના એને ડામવામાં આવે એ વિસ્તારમાં, અને સાથે આપણે એક આખું જેને ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી, જેને રૂથલેસ કન્ટેનમેન્ટ શબ્દ પણ આપણે વાપર્યું, જેથી કે બહારના કોઈ વ્યક્તિઓ ત્યાં જઈ ન શકે અને એ જ રીતે ત્યાંના જે લોકો છે બિલકુલ બહાર ન જઈ શકે અને અંદરોઅંદર પણ સંક્રમણ બિલકુલ ન થાય એના માટે 100% સર્વેલન્સની કામગીરી અને સેનિટાઇઝેશન, એટલે ત્યાં આગળ બિલકુલ ડિસઇન્ફેક્ટ વગેરે કરવા માટેની પણ કામગીરીનો નિર્ણય લીધું છે। એટલે આ સરકારની એક બિલકુલ વિચારીને એક વ્યૂહરચના સ્ટ્રેટેજી હતું ટુ બ્રેક ધ ચેન, અને એ આપણને કેસની સંખ્યા ભલે વધે એવું આપણે નિર્ણય લીધું હતું અને જોયું છે કે છેલ્લા 2 દિવસમાં કેસીસની સંખ્યા ત્યાં વધી પણ છે, અને અત્યાર સુધી જે ટોટલ 432 જેટલા આપણા દર્દીઓ છે પોઝિટિવ આવેલા, એ પૈકી હાલ આપણે જોઈએ તો 379 એટલે 379 એટલા પેશન્ટ્સ છે કે જેને આપણે એક્ટિવ કહીએ કે જે અત્યારે સક્રિય રીતે સારવાર હેઠળ છે, એ પૈકી 376 એવા લોકો છે કે જે બિલકુલ સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે આપણી જેમ અથવા ઓક્સિજન પર છે સિમ્પલ, પણ એમાં 3 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે, જેને આપણે કહી શકાય કે થોડાક ક્રિટિકલ છે, અને ડિસ્ચાર્જ થઈને આજ દિન આજના 1 સહિત 34 લોકો ગયા છે સાજા થઈને।